કુદરતે કૃષિ સંસ્કૃતિમાં એક સંકલિત શૃંખલા અને ઇકોસિસ્ટમની રચના કરી છે. આ કુદરતી વ્યવસ્થા એટલે પ્રાકૃતિક કૃષિ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના પ્રાકૃતિક કૃષિ અંગેના પુસ્તકમાં જણાવ્યું કે મુખ્ય પાકનો ખેતી ખર્ચ આંતરપાકીય મિશ્ર પાકના ઉત્પાદનમાંથી મેળવી લેવો ને મુખ્ય પાક બોનસના રૂપમાં લેવાને જ પ્રાકૃતિક કૃષિ કહેવાય છે. 5 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉત્પાદન કરેલા ફળો માત્ર પક્ષીઓને જ ખવડાવે છે. રસાયણમુક્ત જમીન ધરાવતા ફાર્મમાં મોર, ચકલી, પોપટ સહિત અનેક પક્ષીઓ દિવસભરનો કલરવ જોવા મળે છે. પ્રાકૃતિક ખેતી કરી પદ્ધતિ આર્થિક રીતે અને આરોગ્ય માટે ફાયદાકારક છે તેવું દિલીપભાઈ જણાવી રહ્યા છે. આવો જોઈએ તેમનો વિશેષ અહેવાલ. મારું નામ છે દિલીપભાઈ હીરાભાઈ સંઘાણી, ગામ ઠેબા, તાલુકો જિલ્લો જામનગર. મારા ફાર્મનું નામ છે અક્ષરબ્રહ્મ ઓર્ગેનિક પ્રાકૃતિક ફાર્મ. હું છેલ્લા 11 વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરું છું. આ વિભાગમાં બાગાયત છે, તમે આ સામે દેખાય છે, ચીકુ છે, ટોટલી બાગાયતના ફ્રૂટના ઝાડ છે. પણ આ જે 15 વીઘાનો ફાર્મ છે એમાં પશુ પક્ષી માટે ગુપ્તદાન છે. આમાં કોઈ જાતનું અમે વેચાણ નથી કરતા અને છેલ્લા આમાં 7 વર્ષથી આ કોઈ જાતની પેસ્ટિસાઇડ કે રસાયણ દવાનો યુઝ નથી કર્યો. અમે ગાય પણ રાખી છે, ગાયના ગૌમૂત્ર ગોબર ઉપરથી આખે આખો પ્રોજેક્ટ અમારો પ્રાકૃતિક હેતુ છે. અને અહીંયા પશુ પક્ષી પુષ્કળ છે. આમાં આ નાખવાથી, ગૌમૂત્ર ને ગોબર નાખવાથી છે ને કોઈ જાતના રોગ પણ આપણા શરીર માટે નુકસાન નથી કરતા, આના માટે બેસ્ટ છે. અને આ પ્રાકૃતિક ખેતી તમારી નજર સામે દેખાય છે, બહુ સારું છે. હર કોઈ ખેડૂત માટે આ વસ્તુ કરવી જરૂરી છે. હું છેલ્લા 11 વર્ષથી આ ખેતી કરું છું અને આમાં ઉત્પાદન પણ સારું આવે છે. શરૂઆતમાં 2 વર્ષ બહુ એટલું ઉત્પાદન નહોતું આવ્યું, અત્યારે તો પુષ્કળ ઉત્પાદન આવે છે. આમાં નારિયેળી છે, ચીકુ છે, આંબો છે, લીંબુ છે, સંતરા છે, મોસંબીના ઝાડ છે, કેટલી જાતના ફ્રૂટના ઝાડ છે અમારા.